સૌરાષ્ટ્રનો પ્રવાસ પતાવીને હવે અમે પહોંચી ગયા છે ઉત્તર ગુજરાતમાં. ઉત્તર ગુજરાતના રાધનપુરમાં છે, એટલે કે પાટણ લોકસભા સીટ કે જ્યાં ભાજપે ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે અને કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. ભરતસિંહને રિપીટ કર્યા છે એટલે હવે એમને એમના વિશે લોકો શું કહે છે, ચંદનજી વિશે લોકો શું કહે છે, કોણ આમાં લોકપ્રિય છે, લોકોના મનમાં શું ચાલી રહ્યું છે રાધનપુરના, બધું જ જાણવું પડશે. એના માટે બજારમાં ઉતરવું પડશે અને લોકો જોડે વાત કરવી પડશે. તો જઈએ બજારમાં અને વાત કરીએ. જેમ મેં કહ્યું એમ સૌરાષ્ટ્ર બતાવીને હવે ઉત્તર ગુજરાતમાં અમે પહોંચી ગયા છીએ. મારી પાછળ રાધનપુરનું બસ સ્ટેન્ડ છે અને રાધનપુર એટલે પાટણ લોકસભા સીટ. બસ સ્ટેન્ડ છે એટલે બજાર તો ભરાવાનું. હવે બજાર ભરાયું છે એટલે બજારમાં અમે નીકળ્યા છે અને રાધનપુરના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાના છે. કેટલાક લોકો અહીંયા આપણી સાથે છે, એમની જોડે વાત કરીએ. આપનું નામ સર? મારું નામ ભરત ઠક્કર છે, હું રાધનપુરનો વતની છું. અને રાધનપુરના જ વતની છું? હા જી, રાધનપુરનો જ વતની છું. શું છે રાધનપુરમાં આપણે તકલીફો? રાધનપુરની અંદર તકલીફમાં તો કંઈ પાર નથી, રોડ નથી, પાણી નથી, ગટર નથી. ગટરોના મોટા કૌભાંડો થઈ રહ્યા છે અહીંયા આગળ. અને અહીંયા આગળ માર્ગ દબાણો બહુ મોટા પ્રમાણે ચાલે છે. અહીંયા ખૂબ જ લોકોને હાલાકી છે. રહેવા માટે, અવર જવર માટે રસ્તાની કોઈ જ સુવિધાઓ નથી. પાણી માટે પણ તકલીફો જ છે. ખારું પાણી જ મળે છે, મીઠું પાણી આવતું નથી. અને પુષ્કળ તકલીફો છે. પાણીની તકલીફ ઉનાળામાં પડે છે કે આખું વરસ? ખૂબ પડે છે, પણ આખા વરસ જ પડે છે. એમ કહો મીઠું પાણી તો જોવા પણ નથી મળતું લોકોને. મીઠા પાણી માટે લોકોને મિનરલ વોટરના કેરબા લેવા પડે છે વેચાતા. અને અહીંયા લોકોના ઘેર ઘેર પથરીઓના રોગ છે. એનું પાણી ક્ષયવાળું છે અને એનું પાણી રિપોર્ટની અંદર પણ પીવા લાયક નથી બતાવતું. છતાં પણ અહીંયા લોકો પીને મરે છે. અને હોસ્પિટલોની અંદર લોકોને ઓપરેશનો કરાવવા પડે છે. ગરીબ પ્રજા છે, લોકોની પાસે કમાવાનું કોઈ એટલું સાધન નથી અહીંયા આગળ. અને વરસનું કોઈ ઠેકાણું નથી. રોડ નો હકા કરો, આ રોડ રિસ્કાયો હાલે, ધંધા હાલતા નહીં. રોડ બહુ ખરાબ છે રાધનપુરના. રોડ રોડ બહુ બહુ ખરાબ છે. આ બજારમાં હાલવું જ મુશ્કેલ પડતી છે. બસ આટલું જ કેવું આપણી મહેરબાની. બીજી બધું કેવી સ્થિતિ છે? બીજી બધી સારી સ્થિતિ છે. બીજી શું સમસ્યાઓ છે રાધનપુરમાં, બસ સ્ટેન્ડમાં કે બીજે ક્યાંય? રોડ રસ્તા? રોડ રસ્તા તો છે જ નહીં ને. તમે જોઈ શકો છો, તમે વિડીયો ઉતારો, અહીંયા ખાડાથી વધારે કઈ છે જ નહીં. ચોમાસામાં પાણીથી વધારે કઈ હોતું નથી. લોકો પડે છે, ઢોરો આખલાઓનો ત્રાસ છે. બધી રીતે કોઈ રીતે શાંતિ નથી. વિકાસની વાતો કરે છે સરકાર, એમએલએ છે બીજેપી નો, તાલુકા પ્રમુખ બીજેપી નો, જિલ્લા પંચાયતમાં બીજેપી, તો કઈ રીતે વિકાસની વાતો કરે છે? પરિવર્તન લાવવાનું છે. ચંદનજી ઠાકોરને જીતાડવાના છે, અમારે સંસદ મોકલવાના જ છે. ભરત ડાભીને કોઈ ચાલે જ નહીં. ભરત ડાભી બોલો ભાઈ, તમારું નામ? નાનુભાઈ. નાનુભાઈ? હા. નાનુભાઈ શું કરો છો? રિક્ષા ચલાવો? હા. શું છે રાધનપુરમાં આ વખતે સ્થિતિ શું છે? આમ બહારની જગ્યાએ બધું જોવા જેવું, પણ એક રસ્તા માટેની પ્રોબ્લેમ, રસ્તાની જ છે ને. પાણીની બે સમસ્યા બહુ છે. મેઈન મેઈન પ્રોબ્લેમ બે આ પ્રોબ્લેમ, મેઈન પાણી અને રોડ ને પાણી. રોડ અને પાણી 10-15 દિવસે પાણી આવે છે. શું છે તમને શું લાગે, બે માંથી કોણ આવે તો કામ કરે? રાધનપુર નું તો વાતાવરણ કોંગ્રેસ જ છે. રાધનપુર માં વધારે પડતું કોંગ્રેસ નું જ વાતાવરણ હોય છે. નગરપાલિકાની જે ચૂંટણી થાય ને તો કોંગ્રેસ જ મહત્વનું આયકન ધરાવે છે. દેશમાં શું છે, દેશમાં શું લાગે? દેશમાં તો બીજેપી લાગે. બીજેપી? શું નામ તમારું? ડુંગરભાઈ વસ્તાભાઈ ચૌહાણ. ડુંગરભાઈ રાધનપુર ના? ના સાહેબ, અબિયાણા. કેટલું દૂર છે અહીંયા? 4 કિલોમીટર. કેવી છે તમારા અબિયાણા ની સ્થિતિ? અત્યારે તો ઠીક ઠીક છે સાહેબ, વરસાદ થયો તો વજીરા બીરા બધું ભરી છે. પાક ખતમ થઈ ગયા? ખતમ થઈ ગયો. કઈ નહીં. વીમો વીમો મળ્યો કે નહીં? ના સાહેબ, હજુ મળ્યો નહીં. કયો લગે સરકાર નાખે છે અને દર મહિને કે દર વર્ષે 2000 શું હોય મને ખબર છે. 2000 રૂપિયા મહિને આવે, 6 મહિને કેમ કઈક આવે સર. ઈ મળે મળે આપણને. રોડ રસ્તા બધું બરાબર છે બા? હા, રોડ રસ્તા હારા જ છે ને બાપા. પાણી? પાણી છે. પાણી ની તકલીફ છે અમારે. અઠવાડિયે 100 દિવસે 7 દિવસે પાણી આવે તો પૂરું પાણી ના મૂકે. અમે તો ગોઠવાડા ના છીએ. આ વારે તમે ક્યાં નાખી દો? અઠવાડિયે અઠવાડિયે પાણી આવે. ગટર નહીં લેવાનું, રોડ રસ્તા સારા નહીં. શું કરવાનું પડે તારે?
ચૂંટણી નેતાઓ આવે તો નેતાઓ કઈ પાસે જતા રહે, કોઈ નેતાઓ તો કઈ કરતા નહીં, ખાઈ જાય. કોઈ આરો નથી કાઢવો, નગરપાલિકા હોય આ રોડ છે તો કાઢવું નહીં. માણસ માદા ધક ક્યાંથી રૂપિયા લાવે ગરીબ માણસ? તારે મત આપવા જવા, મત આપવા, મત આપવાના, મત આપવા જવાના કે નહીં? મત તો અમારે રોડ કરી આલે, અમે તો આપીએ જ છે ને આપ્યા, પણ રોડ પેલો આવીને જોવી જાવ અમારે. કોની કોની સરકાર બનશે? એ તો હવે સરકાર તો બધી આપણી સાચી જ છે. દાદા તમારું નામ? દીપક બાબુભાઈ ખમાર. દીપકભાઈ રાધનપુર ના જ છો તમે? હા રાધનપુર ના જ છો. બિઝનેસ છે? હા મારે બિઝનેસ છે, ઇલેક્ટ્રિક નો. ઇલેક્ટ્રિક નો બિઝનેસ? હા જી. શું કેવું ચાલે બિઝનેસ માં અત્યારે? કઈક સારું ચાલે છે અત્યારે. સારું ચાલે? સારું ચાલે. બિઝનેસ ઓનલાઈન આ બધું વેચાણ થાય એનાથી કોઈ ફરક પડ્યો? હા ઘણો ફરક પડ્યો. એટલે વધી કે ઘટી? ગરાગી ઘટી છે. ઘટી છે. રાધનપુરમાં શું લાગે છે ડેવલપમેન્ટ છેલ્લા ઘણા સમયમાં થયું છે નથી થયું? રાધનપુરની આજુબાજુ સોલાર પાર્ક, એશિયાનો મોટા મોટો સોલાર પાર્ક આવ્યો છે. વત્તા અહીંયાથી ભારત માલા જે રોડ જઈ રહ્યો છે એના હિસાબે ખૂબ મોટું ડેવલપમેન્ટ થયું છે અને લોકોને અહીંયા સારી રોજગારી પણ મળી છે. રોજગારી મળી છે અહીંયા. હું હમણાં આગળથી વાત કરતો કરતો આવતો હતો ને, પરંતુ મને એવું કીધું કે પાણીની અને રસ્તાની સમસ્યા બહુ છે. હા પાણીની અને રસ્તાની સમસ્યા બહુ છે. અત્યારના હાલ બોડી છે નહીં, અત્યારના સમય પૂરો થઈ ગયો છે નગરપાલિકા. હા નગરપાલિકાનો. અને નગરપાલિકામાં ભાજપ હતી, કોંગ્રેસ હતી? કોંગ્રેસ હતી. કોંગ્રેસ હતી, અચ્છા. એટલે એનું ડેવલપમેન્ટ બહુ ઓછું થયું હતું, કારણ કે કોઈ વ્યવસ્થિત હતા જ નહીં જેના કારણે પોતે કંઈક સારું કરી શકે. બધા જ પોતપોતાની રીતે વહીવટોમાં પડ્યા હતા. તમારું નામ? ઇમામભાઈ. ઇમામભાઈ અમને કીધું, સાચી વાત છે? હા સાચી વાત છે. હા સાચી. વિકાસ? હા વિકાસ તો થયો છે. અત્યારે પાણીની જો સમસ્યા છે, બીજી તો કઈ નથી, બાકી બધું સારું છે. બાકી બધું સારું છે. હા બરોબર. રાધનપુરમાં કોઈ તકલીફ નહીં? ના તકલીફ છે જ નથી. હા હા રોડ રસ્તાની તકલીફ છે, બીજું કોઈ નથી. લાઈટ શું છે? ચૂંટણીનું શું લાગે આ વખતે? કોની સરકાર બનવાની? સરકાર તો બીજેપીની બનશે. બીજેપીની જ બનશે? બીજેપીની બનશે. એમાં કા કાંઈ કીધું? ફાઇનલ જ છે. ના ના અહીંયા શબ્દ બોલો, જે બોલવું. પાણીની સમસ્યા અને રોડની સમસ્યા છે. જો બીજેપીની સરકાર આવે તો અમને એવું લાગે છે કે આ સમસ્યા કાયમી માટે સોલ્વ થઈ શકે. અત્યારે બીજેપીની તો સરકાર છે, કોઈ સરકાર નથી. અહીંયા રાધનપુરમાં તો કોંગ્રેસની બોડી હતી, અત્યારે કોઈ બોડી નથી. ઉપર તો બીજેપીની સરકાર છે. અત્યારે હાલ અટકી ગયો છે, પણ હવે ચૂંટણી પછી જો બીજેપીની સરકાર આવે તો અમને એવું લાગે કે વિકાસ આગળ વધે એમ લાગે છે. તમારું શું કહેવું? ભાજપ. ભાજપ? ભાજપ જ આવે. એમને બીજું કઈ બોલો, તબિયત પાણી કેવું? રોડ રસ્તા બધો વ્યવસ્થિત કરો, રોડ રસ્તા હારા બનાવો. બીજું રસ્તા હારા બને તો લોકોને થોડી સારું સારું સહુલિયત. દુકાને બેઠા હોય ધૂળ બહુ ઉડે, રોડ નહીં, રસ્તા નહીં, પાણી નહીં. તમારે તો ધારાસભ્ય બી બીજેપી ના છે, સાંસદ બી બીજેપી ના છે, ખાલી નગરપાલિકાની બોડી તમારે કોંગ્રેસની છે, તો પછી કેમ કામ નહીં? એ જોવા જેવું છે ને. રસ્તા એ નગરપાલિકાના અંડરમાં આવે અને હાલ અત્યારે કોઈ છે જ નહીં બોડીમાં. રામ ભરોસે ચાલે. રામ ભરોસે? રામ ભરોસે. બીજેપીની બોડીની આશા રાખીએ. બીજેપીની બોડીની આશા. બોલો તમારું નામ? બોલો. ભાઈચંદભાઈ રૂપાભાઈ વડિયારા. વડિયારા ભાઈ શું બોલો, કોના કઈ બી જે ફાવે? હા બોલો બોલો. તમે કોઈ જવા જે ફાવે, તમે કોઈ બોલી આપો. ના ના તમે જે ફાવે. અમારે તો રાધનપુરમાં મોટી તકલીફો છે સાહેબ. જો આ રોડ ના ઠેકાણા નથી, બહુ ધૂળ ઉડે છે. આખો દિવસ શાકભાજી નો ધંધો કરીએ છીએ, આખો દિવસ પાણી છાંટીએ ત્યારે શાકભાજી વેચાય ને, આખો દિવસ ધૂળ જ ઉડે. રોડ નો નહીં, પાણી ની તકલીફ. સરકાર કોની? સરકાર તો હવે બાપુ ભાજપ ની જ બનશે. આટલી બધી તકલીફ હોય તો પછી સરકાર કેમ? પણ હવે શું કરે? પણ હવે તકલીફ તો હવે સામે, હવે બોડી નથી, કામ કરતા નથી. હા કોઈ ઉમેદવારો કામ કરતા નથી. ઉમેદવારો ખાલી પડે. હા નહીં એમ કો, લોકો વોટ આલવા જાય, ઉમેદવાર જોઈને આલે, પાર્ટી ને જોઈને આલે, કે પછી પાર્ટી ને જોઈને આલે સાહેબ? પાર્ટી? હા આમ તો ઉમેદવાર કરે, ઉમેદવાર કરે, પણ હવે તો મેન પાર્ટી છે ને સાહેબ. સ્થાનિક જે વિકાસ છે એ અમારે અટકી ગયો છે છેલ્લા 5-7 વર્ષથી. અત્યાર સુધી તો અમારો વિકાસ સારો હતો. બીજેપીની અગાઉ બોડી હતી ત્યારે બહુ સારો વિકાસ થયો હતો. રોડ થયા હતા બધે અને બધી ગ્રાન્ટો પણ મંજૂરી સારી આવી હતી અને ગ્રાન્ટો વ્યવસ્થિત વપરાઈ હતી ખરી. પણ આ વખતે અત્યારના છેલ્લા 5 વર્ષથી આ કોંગ્રેસની બોડી આવ્યા પછી કોઈ જ વિકાસ નથી, માત્ર એમના પોતાના વિકાસ થઈ રહ્યા છે.
બીજો કોઈ જ વિકાસ નથી. દાદા તમે તમારી ઉંમર? મારી 59 વર્ષ. 59 વર્ષ દાદા, તો તમે તો અનુભવી લાગો છો યાર. તો અનુભવી જો, મને એમ કહો આ વખતે દેશની સ્થિતિ શું લાગી રહી છે તમને? રાધનપુરની તો તમે આ બધા મેં જાણી, મને ગુજરાતની સ્થિતિ અને દેશની સ્થિતિ. રાજકારણ બાબત ને કે રાજકારણ ગમે તે બાબતે? હા, તો રાજકારણ અમે તો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દેશ લેવલે નહીં આવે એ અમે ઈચ્છીએ છીએ. અહીંયા આગળ મેં વાત કરી કે રાધનપુરમાં આ વખતે ભાજપ માટે આ કરવું છે. ના ના, કોઈ પ્રોબ્લેમ નથી. નો પ્રોબ્લેમ. ચંદનજી ઠાકોર છે ને કોંગ્રેસમાં, એ મજબૂત ઉમેદવાર. ભલે મજબૂત હોય પણ અહીં બીજેપીને કોઈ વાંધો આવે એમ નથી.